पूर्व कच्छना लाकड़िया पोलीस स्टेशन, सीणाय पोलीस स्टेशन, अंजार पोलीस क्वार्टर सहित नवनिर्मित भवनोनी भेट। आ लोकार्पणना भागरूपे पूर्व कच्छना विविध पोलीसना आवासोनुं पण लोकार्पण पोलीस मुख्य मथक सीणाय खाते विधानसभा अध्यक्षा श्री डॉक्टर नीमाबेन आचार्यना अध्यक्ष स्थाने करवामां आव्युं हतुं, जेमां लाकड़िया पोलीस स्टेशन रूपिया 92,61,019 ना खर्चे तो अंजार पोलीस लाइन क्वार्टर्स रूपिया 2,91,26,211 ना खर्चे तैयार करवामां आव्या छे। उपरांत पूर्व कच्छमां ज पोलीस विभाग माटे एमटी सेक्शन रूपिया 2,61,12,563 ना खर्चे तैयार करवामां आव्यो छे। જ્યારે આરપીઆઈ એડમિન બિલ્ડિંગ, આર્મ્સ એમ્યુનેશન રૂમ, બેરેક, ડિસ્પેન્સરી સેન્ટર, બેન્ડરૂમ તથા ડીસીટી સેન્ટર માટે વિવિધ ઇમારતો રૂપિયા 4,44,56,826ના ખર્ચે નિર્માણ કરાઈ છે। આમ પૂર્વ કચ્છમાં રૂપિયા 10.89 કરોડના ખર્ચે તૈયાર થયેલા વિવિધ પોલીસ ભવનના રહેણાંક અને બિનરહેણાંક આવાસોનું લોકાર્પણ કરાયું છે। શિણાય પોલીસ મુખ્ય મથકના લોકાર્પણ કાર્યક્રમ વિધાનસભા અધ્યક્ષા શ્રી ડોક્ટર નીમાબેન આચાર્યના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। આજ રોજ ગાંધીધામ ખાતે શિણાય પોલીસ હેડક્વાર્ટર, જેમાં અલગ અલગ બિલ્ડિંગો, જેમાં રહેણાંક બિન રહેણાંક મકાનો બનેલ છે, એમટી સેક્શન છે, આરપીઆઈની ઓફિસ છે, ડોગ સ્પોટ છે, અને સાથે સાથે લાકડિયા પોલીસ સ્ટેશનનું બી સાથે સાથે આજે અહીંયા લોકાર્પણ કરવામાં આવેલ છે। જે આજે લોકાર્પણમાં ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શ્રીમતી નીમાબેન આચાર્યજી દ્વારા એમની ઉપસ્થિતિ હતી, સાથે સાથે કલેક્ટરશ્રી, અંજાર એમએલએ શ્રી, ગાંધીધામ એમએલએ શ્રી અને અમારા આઈજી શ્રી ભુજબેન એ બી મતલબ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા, અને વર્ચ્યુઅલી માધ્યમથી માન્ય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ સાહેબ દ્વારા ઘડિયાથી એનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું છે। એ બધી જે રહેણાંક બિન રહેણાંક વસ્તુ બની છે એમાં લગભગ 10-15 કરોડના આસપાસનો ખર્ચો થયેલ છે, અને એ પોલીસ ખાતાને ખૂબ જ ઉપયોગી રહેશે, જે ભવિષ્યમાં કાયદા વ્યવસ્થા માટે પોલીસને ખૂબ મદદ કરશે। શિવસાગર યાત્રા સંઘ, હાલો ભુજથી અમરનાથ, તારીખ 27/6/2022, સમય રાત્રે 8 કલાકે, પ્રવાસ દિવસ 15, બે ટાઈમ ભોજન, ચા નાસ્તો અને રહેવાની સગવડ સાથે માત્ર રૂપિયા 13,500, 2x2 સ્લીપર બસ, ગુજરાત અંબાજી શક્તિપીઠ અંબિકા દર્શન, રાજસ્થાન કરણી માતા મંદિર, પુષ્કર બ્રહ્મા મંદિર, બાવન ઘાટવાળું તળાવ, પંજાબ અમૃતસર સુવર્ણ મંદિર, જલિયાવાલા બાગ, વાઘા બોર્ડર ભારત પાકિસ્તાનની ઐતિહાસિક બોર્ડર, જમ્મુ કાશ્મીર જમ્મુ રઘુનાથ મંદિર, પહેલગામ બાલતાલ અમરનાથ, કટરા વૈષ્ણોદેવી દર્શન, બજાર ખરીદી, શિવખોડી, શંકર ભગવાનના સાક્ષાત દર્શન। આયોજક શિવસાગર યાત્રા સંઘ, વિજય એપાર્ટમેન્ટ મોટા બંધુ પાસે જ્યુબેલી ગ્રાઉન્ડ ભુજ, સાગર પુરબિયા, મોબાઈલ નંબર 9712395950, 83202-71910, સંદીપ બળગા, મોબાઈલ નંબર 9879450678, ધવલ ઠક્કર, મોબાઈલ નંબર 9081498385, બુકિંગ સ્થળ વિજય એપાર્ટમેન્ટ, આમતક ટીવી ન્યૂઝ ઓફિસ, વર્ષો જૂની શિવસાગર યાત્રા સંઘ। કોરોનાનો રિપોર્ટ કરાવવું અથવા વેક્સિનનું પ્રમાણપત્ર સાથે રાખવું ફરજિયાત છે। શ્રી મુંદ્રા ઉજાસ મહિલા બચત અને ધિરાણ સહકારી મંડળી આયોજિત, મંડળીના સભાસદોને સવિનય જણાવવાનું કે જે સભ્યોની પાસબુક મંડળીમાં જમા નથી થઈ તેઓ 15 જૂન પહેલા પાસબુક જમા કરાવી દેવી, 15 જૂન પછી જેમની પાસબુક ચોપડી જમા નહીં થાય તેમને રકમ મળવાપાત્ર રહેશે નહીં। જે સભ્યોની પાસબુક ચોપડી જમા થઈ ગયેલ છે તેઓ આ નંબર પર સંપર્ક કરી તેમનો સમય અને તારીખ અગાઉથી મેળવી અને તેમને આપેલ તારીખ કે સમય મુજબ મંડળની ઓફિસે હાજર રહેશે, જેની સર્વે સભાસદોએ નોંધ લેવી। સમય સવારે 10 થી 6, સંપર્ક 90239-88-970। ખાસ નોંધ, તારીખ 16/5/2022 સોમવારથી સવારથી આ પ્રક્રિયા શરૂ થઈ જશે, જેમાં ચેક લેવા આવનાર વ્યક્તિઓએ જ આવવું। એકે કન્સલ્ટન્સી, ઈમેલ એડ્રેસ કશ્યપ મોતા ak.homeconsultancy@gmail.com,
होम लोन, मॉर्गेज लोन, प्रॉपर्टी लोन, प्रोजेक्ट लोन, पर्सनल लोन करावी આપવામાં આવશે, તેમજ નવા તથા જૂના મકાનની લેવેચ માટે મળો. પહેલા માળે ધનલક્ષ્મી કોમ્પ્લેક્સ, નીલકંઠનગર સામે ઓસિસ હોટેલની બાજુમાં, ભુજ ઓક્ટ્રોય, માંડવી, કચ્છ. 370465. કશ્યપ મોતા, મોબાઈલ નંબર 9316575005. નોંધ: સરકારની ગાઈડલાઈન મુજબ સોશિયલ મીડિયાના નિયમોના પાલન સાથે અમે જાહેરાતો પ્રકાશિત કરી છે.